ઓનલાઈન થતા ફ્રોડથી પ્રજાજનોને અવગત કરવા જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણિયાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી. ટેકનોલોજીના યુગમાં હજારો લોકો સાયબર ફ્રોડનો શિકાર થતા હોય છે, જેનાથી પૈસા પરત મળવાની સંભાવનાઓ ઓછી થઈ જતી હોય છે. ત્યારે પ્રજાજનોને ઓનલાઈન ફ્રોડનો શિકાર થતા અટકાવવા ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાડિયાના અધ્યક્ષ સ્થાને પ્રેસ મીટ યોજાઈ હતી, જેમાં જિલ્લા પોલીસ વડાએ ઓનલાઈન ફ્રોડ થાય તો 1930 પર તુરંત કોલ કરવા જણાવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં છેલ્લા 6 મહિના દરમિયાન 50,000થી વધુ અલગ અલગ ઓનલાઈન ફ્રોડ થયાની ફરિયાદો 1930 હેલ્પલાઈન નંબર પર નોંધાઈ છે, જેમાં 110 કરોડથી વધુની રકમ ફ્રીઝ કરવામાં આવી છે, જે કોર્ટના હુકમ બાદ લોકોને પરત કરવામાં આવશે. આજના ટેકનોલોજીના જમાનામાં ખૂબ બહોળા પ્રમાણમાં ઓનલાઈન બેન્કિંગ અને ઓનલાઈન શોપિંગ વગેરેનો ઉપયોગ વધી રહ્યો છે. લોકો મોબાઈલ દ્વારા ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરતા હોય છે, જેને લઈને આજે સાયબર ક્રાઇમમાં ખૂબ ફ્રોડનો વધારો જોવા મળ્યો છે. છેલ્લા 5 મહિનામાં સમગ્ર રાજ્ય, આપણા ગુજરાતના સમગ્ર રાજ્યમાં 50,000થી વધુ કોલ 19-30 નંબરની સાયબર હેલ્પલાઇનમાં આવે છે અલગ અલગ ફ્રોડના, અને જેમાં 500થી વધુ કરોડ રૂપિયાનું ફ્રોડ થયેલું જાણવા મળે છે. આમાંથી લગભગ 110 કરોડથી વધુ અમાઉન્ટ ઓલરેડી ફ્રીઝ કરવામાં આવી છે, અને જેને કોર્ટના હુકમ બાદ જે તે વ્યક્તિને પરત કરવામાં આવશે. પરંતુ એક ધ્યાનમાં લાવવા બાબતે એક જણાવવામાં આવે છે કે આજના જમાનામાં જે અલગ અલગ પ્રકારના ફ્રોડ થતા હોય છે, બેન્કિંગ ફ્રોડ હોય છે, ઓનલાઈન શોપિંગ ફ્રોડ હોય છે, હોટલ કે ટ્રાવેલ્સ બુકિંગ, રેલવેની ટિકિટના બુકિંગ, આવા બુકિંગના ફ્રોડ થતા હોય છે, ખોટી પ્રોફાઇલ બનાવીને સોશિયલ મીડિયા જેમ કે ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ વગેરે ઉપર ખોટી પ્રોફાઇલ બનાવીને પણ ફ્રોડ થતા હોય છે. આવા લોન મેળવવા માટેની ખોટી એપ બનાવીને SMSમાં OTP અને એપની લિંક મોકલાવીને ફેક વેબસાઇટ બનાવીને આવા અલગ અલગ પ્રકારના 20-25 પ્રકારના અલગ અલગ ફ્રોડ થતા જાણવા મળ્યા છે. તો ડાંગના પ્રજાજનોને આજરોજ અપીલ કરવામાં આવે છે કે આપની સાથે આ પ્રકારનો કોઈ પણ ફ્રોડ થયેલાનું જાણવા મળે તો તાત્કાલિક 19-30 નંબર ઉપર કોલ કરીને આપ આ બાબતે માહિતી આપો, જેથી જો આપના એકાઉન્ટમાંથી નાણાં ફ્રોડના રૂપે કટ થઈ ગયા છે તો તાત્કાલિક ફ્રીઝ થઈ જશે અને એ નાણાં આપને પરત આપવામાં આવશે. ડાંગ જિલ્લામાં પણ છેલ્લા 6 મહિના દરમિયાન 200થી વધુ અલગ અલગ ઓનલાઈન ફ્રોડ થયા અંગેની ફરિયાદો નોંધાઈ છે, જે કોર્ટની પ્રક્રિયા બાદ અરજદારોને રકમ પરત કરવામાં આવશે, તેમજ અજાણી લિંક પર ક્લિક કરવું નહીં તેમ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીએ જણાવ્યું હતું.